તો આ સાથે જ સમાચારોમાં આગળ વધીએ તો રાજ્યમાં ઠંડીનો અહેસાસ વધી રહ્યો છે. ઠંડીનું જોર હવે વધારે રહેવાની આગાહી પણ કરવામાં આવી છે. અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ અને ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. જો કે અહીંયા આપને ખાસ જણાવી દઈએ કે આ વખતે જે પ્રમાણે વરસાદનું જોર વધારે રહ્યું છે એ પ્રમાણે ઠંડીનું પણ જોર વધારે રહેશે એવો એક અત્યારે આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આપને એ પણ જણાવીએ કે અંબાલાલ ની આગાહી આપણે જ્યારે વરસાદની પણ લઈ રહ્યા હતા એમના તરફથી જ આ એક આગાહી કરવામાં આવી છે કે આ વખતે ઠંડીનું જોર પણ વધુ રહેશે. અને આ સાથે જ આજની ગુલાબી ઠંડીનો માહોલ કેવો છે એના વિશે વધુ વિગત જાણી આપણી સાથે સાઉથ બોપલથી અત્યારે જોડાઈ ગયા છે સંવાદદાતા વિભુ પટેલ. વિભુ, શું માહોલ છે અને જે પ્રમાણે ઠંડીની શરૂઆત થઈ છે કેવા પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે? વિક્રમ, હવે ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ છે અને શિયાળાની જે સવાર હોય છે ગુલાબી ઠંડીનો અહેસાસ હોય છે અને લોકો મોર્નિંગ વોક કરવા નીકળતા હોય છે કારણ કે ફિટનેસ રાખવી પણ જરૂરી છે. અત્યારે કોરોનાની મહામારી વચ્ચે જ્યારે ગાર્ડનો ખુલ્યા ત્યારથી હવે ધીમે ધીમે પબ્લિક છે મોર્નિંગ વોક કરવા આવી રહી છે. ત્યારે આપણી સાથે છે લોકો, પૂછીશું અત્યારે મોર્નિંગ વોક કરવા આવ્યા છે શું કે? મોર્નિંગ વોકમાં મજા આવે છે. અત્યારે કે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો હું તો ડેઈલી લગભગ એક વર્ષથી આવું છું. આ ગાર્ડનને હું 5 દોડીને ચક્કર મારું અને 5 ચાલીને ચક્કર મારું છું ને ડેઈલી આવું છું. ફિટનેસ રાખવા માટે અંકલ તમે પણ આવી રહ્યા છો, ઘણું બધું મોટું ગ્રુપ આવતું હોય છે ચાલવા માટે. હા, એ તો મારી વ્યક્તિગત વાત કરું તો બહુ બચપણથી હું એક્સરસાઇઝમાં રહેલો છું અને એક્સરસાઇઝ કરીએ છીએ. અહીં ગાર્ડન બનતા ખૂબ ખૂબ આભાર કે અહીંયા જ્યારે મુખ્યમંત્રી રૂપાણી ચાલુ કર્યું ત્યારથી માંડીને નિયમિત રીતે 1.5 વર્ષથી આવું છું અને કરીએ છીએ. પાછું સાંજેના સમયે અહીંયા જાતે રાજકોટના છે જાડેજા બાપુ, રાજેન્દ્રભાઈ દવે, એ બધા ગીત ને સંગીતના પ્રોગ્રામો રાખતા હોય છે ત્યારે ફેમિલી સાથે બેસી અને લાભ પણ મળે છે. પ્લસ બીજું બેન કે મોર્નિંગ ફિટનેસ અને ડેલી ફિટનેસ ઇઝ કમ્પલસરી એક્ટિવિટી ફોર એવરીબડી. રોજ 10,000 સ્ટેપ્સ ચાલવા જોઈએ અને આ હું ફોલો કરવા પૂરો પ્રયત્ન કરું છું. એવું ન કહી શકું કે હજી મેં અચીવ કર્યું છે, પણ એની શરૂઆત સવારથી થાય છે અને કમસે કમ આ 300 સ્ટેપનો આખો ગાર્ડન થાય છે આઉટર સર્કલ. એટલે 10 રાઉન્ડથી 12 રાઉન્ડ કરીએ એટલે 3,500-5,000 સુધીની રેન્જ કવર કરવા પૂરો પ્રયત્ન હોય છે. જેથી એ ફિટનેસ રાખવા માટે હું અને મારા વાઇફ બંને અને આ વર્ષોથી અમે એક રેગ્યુલર જે પ્રથા છે રાખી છે અને જ્યારથી આ પાર્ક થયો છે અને રિસન્ટલી અમે લોકો અહીંયા વોકિંગ કરવાનું ચાલુ કર્યું અને બીજા અન્ય લોકો સાથે એક સરસ એક ફિલિંગ આવે છે કે જ્યારે બધા લોકો સાથે એક્ટિવિટી કરે છે, કોઈ એક્સરસાઇઝ કરે છે, કોઈ ગેમ્સ રમતું હોય છે અને જે ટોટલી બોટેનિકલ વ્યૂ પોઈન્ટ આપ્યો છે આ અવડાના ગાર્ડનમાં બધા પ્લાન્ટ્સની સાથે, એક સરસ ફીલ આવે છે. બીજું કે ફેમિલી સાથે, હું 70 વર્ષની ઉંમરથી મારી પણ ફેમિલી સાથે સાંજે આજુબાજુ ક્યાંય જવું કરવું હોય તો ક્યાંય એટલાઓમાં કોઈ મંદિર નથી, મહાદેવનું કે શ્રી કૃષ્ણનું મંદિર, તો ટાઈમ પાસ કરવા માટે અથવા તો મંદિરના નામે કે જે કંઈ પાસ કરવા માટે સાંજે આવીએ છીએ ત્યારે ગીતની અહીં મજા માણીએ છીએ અને એ માટે કોઈને બેઠી અને કોઈને ધર્મ ધ્યાન ધરવું હોય કે સવારમાં કરવું હોય તો થોડેક બાંકડાઓની વધારે જરૂર છે. ખાસ કરીને સંગીત પોઈન્ટ છે અમારા કોર્નર ઉપર, ત્યાં થોડા બાંકડાઓ મુકાય તો માણસો બેસીને શાંતિથી સાંભળી શકે અને સવારના સમયે કોઈને ધ્યાન ધરવું કે કોઈને કરવાની પણ જરૂર છે. આ ગાર્ડન ખૂબ સરસ છે. લોકો, આપને બતાવવા માંગીશ કે અત્યારે શિયાળાની જે શરૂઆત થઈ છે ગુલાબી ઠંડી હોય છે એનો અહેસાસ લેવા માટે લોકો પોતાને ફિટનેસ રાખવા માટે અહીંયા આવી રહ્યા છે. પરંતુ વિક્રમ, કહી શકાય કે અત્યારે જે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે. પરંતુ હવે ધીમે ધીમે જે શિયાળાની શરૂઆત થઈ જશે અને 15 નવેમ્બરથી જે શિયાળાની સત્તાવાર જાહેરાત કરતા હોય છે કે શિયાળાની સિઝનની શરૂઆત થશે અને ઠંડીનો અહેસાસ પણ વધારે થશે. એટલે કે હવામાન વિભાગનું પણ માનવું છે કે ચાલુ વર્ષનો જે શિયાળો છે તે વધુ ઠંડો રહેશે.
આભાર વિભુ આ સમગ્ર વિગતો માટે. તો આ વર્ષે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ખાસ કરીને આપને એ પણ જણાવી દઈએ કે આ વખતે ઠંડીનું જોર વધારે રહેવાનું છે, પણ અત્યારે હવે ધીમે ધીમે જે આ શરૂઆત થઈ રહી છે એમાં અત્યારે ગુલાબી ઠંડી સાથે શરૂઆત થઈ ચૂકી છે.